शिव पुराण ने आ वैराग्य युक्त कथा सांभळीने तने समयसर चेतवणी मळी। ब्राह्मण पत्नी तू डर नहीं सो तरफ वैराग्य थई गयो छे। पश्चाताप पाप करनार पापियों माटे सौतरा शिवना पदने उपलब्ध थई जाय छे। आ उत्तम कथानु श्रवण समस्त मानव जात माटे कल्याणनो बीज छे। તેથી શાસ્ત્રોક્ત માર્ગથી એની આરાધના અથવા સેવા કરવી જોઈએ। આ ભવબદ્ધ રૂપી રોગનો મહેશ્વરની ભક્તિ પોતાના બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય સાથે નિશ્ચય પ્રગટ થાય છે। ત્યાર પછી મહેશ્વરની કૃપા અનુગ્રહથી દિવ્ય મુક્તિ પ્રાપ્ત થાય છે, એમાં સંશય નથી। જે મુક્તિથી વંચિત છે એને જ પશુ સમજવું જોઈએ, કેમ કે એનું ચિત્ત માયાના બંધનમાં આસક્ત છે। સંતની આ કથાનું શ્રવણ કરવાથી તારા ચિત્તની શુદ્ધિ થશે અને આનાથી તને મોક્ષની પ્રાપ્તિ થઈ જશે। જે નિર્મળ ચિત્તથી ભગવાન શિવના ચરણારવિંદનું ચિંતન કરે છે એની એક જ જન્મમાં મુક્તિ થઈ જાય છે। આ હું તને શિવના ધ્યાનમાં મગ્ન થઈ ગયા। ત્યાર પછી બિંદુક બ્રાહ્મણની પત્ની ચંચુલા મનમાં ને મનમાં પ્રસન્ન થઈ ગઈ। બ્રાહ્મણોનો ઉપદેશ સાંભળીને એના નેત્રોમાં આનંદ અશ્રુ છલકાઈ આવ્યા। તે બ્રાહ્મણ પત્ની ચંચુલા હર્ષભેર હૃદયપૂર્વક તે શ્રેષ્ઠ બ્રાહ્મણના બંને પગમાં પડી અને હાથ જોડીને બોલી, હું કૃતાર્થ થઈ ગઈ। ત્યાર પછી ઉઠીને વૈરાગ્યયુક્ત ઉત્તમ બુદ્ધિવાળી તે સ્ત્રી જે પોતાના પાપને કારણે પરમાર્થ દર્શી છો અને સદા પરોપકારમાં લાગ્યા રહો છો, તેથી શ્રેષ્ઠ સાધુ પુરુષોમાં પ્રશંસાને યોગ્ય છો। સાધુ, હું નરકના સમુદ્રમાં પડી રહી છું, આપ મારો ઉદ્ધાર કરો, ઉદ્ધાર કરો। પૌરાણિક અર્થ તત્વથી સભર જે સુંદર મારા મનમાં બહુ મોટી શ્રદ્ધા પ્રગટ થઈ રહી છે। સુધજી કહે છે, આવું કહીને હાથ જોડીને બ્રાહ્મણ દેવતાનો અનુગ્રહ પ્રાપ્ત કરીને ચંચુલા એ શિવપુરાણની કથાનું શ્રવણ કરવાની ઈચ્છા મનમાં રાખીને તે બ્રાહ્મણ દેવતાની સેવામાં તત્પર થઈ ત્યાં જ રહેવા લાગી। તે પછી શિવ ભક્તોમાં શ્રેષ્ઠ અને શુદ્ધ વાળા તે બ્રાહ્મણ દેવ એ જ સ્થાન પર એ સ્ત્રીને શિવપુરાણની કથા સંભળાવી। આ રીતે તે ગોકર્ણના નામના મહાન ક્ષેત્રમાં તે શ્રેષ્ઠ બ્રાહ્મણ પાસે તેણે શિવપુરાણની ઉત્તમ કથા સાંભળી। આ કથા ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને વધારણી તથા મુક્તિ આપનારી છે। એ પરમ ઉત્તમ કથાનું શ્રવણ કરી તે બ્રાહ્મણ પત્ની ચંચુલા અત્યંત કૃતાર્થ થઈ ગઈ। એનું ચિત્ત શીઘ્ર શુદ્ધ થઈ ગયું। પછી ભગવાન શિવના અનુગ્રહથી એના હૃદયમાં શિવના સગુણ રૂપનું ચિંતન થવા લાગ્યું। આ રીતે એણે ભગવાન શિવમાં નિરંતર રાચનારી ઉત્તમ બુદ્ધિ મેળવીને શિવનું સચ્ચિદાનંદ સ્વયંનું વારંવાર ચિંતન આરંભ કર્યું। સમય જતા ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય યુગ થયેલી ચંચુલાએ કોઈ પણ પ્રકારના કષ્ટ વિના શરીરનો ત્યાગ કર્યો। એટલા બાદ ત્રિપુર શત્રુ ભગવાન શિવનું વિમાન શિવનું મોકલેલું એક દિવ્ય વિમાન ઝડપી ગતિએથી ત્યાં પહોંચ્યું। એ વિમાનમાં શિવના અનેક ગણો બેઠેલા હતા અને વિમાન જાત જાતના શોભા સાધનોથી શણગારેલું હતું। ચંચુલાએ એ વિમાન પર બેઠી અને ભગવાન શિવના શ્રેષ્ઠ પાર્ષદોએ એને તત્કાળ શિવપુરીમાં પહોંચાડી દીધું।
चंदुलाना सगड़ा अंतरमेन धोवाई गया था, तेनु अंतःकरण अत्यंत शुद्ध बनी गयो हतो। ते दिव्य रूप धारणी दिव्यांगना थई गई हती। एना दिव्य अंगो एनी शोभा मां और वृद्धि करी रहा हता। माथा पर अर्धचंद्र नो मुकुट धारण करे ते गौरांगी देवी शोभाशाली दिव्य गरणा थी विभसित हती। शिवपुरी मां पहुंची ने एने सनातन देवता त्रिनेत्रधारी महादेव जी ने जोया, प्रेम पूर्वक दर्शन कर्या। बधा मुख्य मुख्य देवता शिवजीनी सेवा में तत्पर हता। गणेश जी, भृंगी, नंदीश्वर तथा वीरभद्रेश्वर वगैरह पण शिवजीनी सेवा में उत्तम भक्ति भाव थी खड़ी पगे सेवा करी रह्या हता। शिवजीनी अंग कांति करोड़ों सूर्य की जेम प्रकाशित थई रही हती। एमना कंठ में नील चिन्ह शोभी रह्यु हतु। एमने पांच मुख हता अने दरेक मुख ने त्रण त्रण नेत्र हता। मस्तक पर अर्धचंद्रकार वीजड़ी नो जाने डगलो होय तेवी रीते प्रकाशी रह्या हता। गौरीपति महादेव जी ने कांति कपूरनी जेम गौर हती। एमनु आखो शरीर श्वेत भस्मथी लेपायमान हतो। आ प्रकारे परम उज्ज्वल भगवान शंकरना दर्शन करीने ते ब्राह्मण पत्नी चंचला बहु प्रसन्न थई गई। अत्यंत प्रीतिपूर्वक एने खूब ज उतावळे उतावळे भगवान शंकर ने बारंबार प्रणाम करवा माया। पछी हाथ जोड़ी ने ते खूब ज प्रेम आनंद अने संतोष युक्त थई ने अत्यंत विनित भाव थी उभी रही। एना नेत्रों माथे आनंद अश्रुओनी अविरल धारा। अने भगवान शंकरे एने खूब ज करुणा पूर्वक पोतानी पासे बोलावी प्रिया चंचलाने प्रेम पूर्वक पोतानी सखी बनावी दीधी। ते परमा पामीने अक्षय सुखनो अनुभव करवाना है। एक दिवस परमानंदमां निमग्न थईने चंचुलाए उमादेवी पासे जईने प्रणाम कर्या। स्कंद माता कहे, मानवोए सदा आपनी सेवा करी छे, समस्त सुख तमे संसारनी सृष्टि करो छो, पालन